નજર કરીએ સમાચાર સુપર ફાસ્ટ પર. પ્રથમ વખત વાઘની જેમ સિંહની ગણતરી કરવામાં આવશે. 2000 ગણતરીકારો ફિલ્ડ વર્કમાં કામ કરશે. મે મહિનામાં એશિયાટિક સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે. તીડથી પાક નુકસાનીનો સર્વે પૂર્ણ. 266 ગામમાં 17,804 ખેડૂતો અસરગ્રસ્ત. કુલ 17,321 હેક્ટર પાકનો નાશ. ગ્રામસેવકોએ મોકલેલી વિગતો પરથી સહાય જાહેર કરાશે. 5 વર્ષમાં પડેલા 339 ભૂવા પુરવા પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશને 15.57 કરોડનો કર્યો ખર્ચ. સૌથી વધુ ભૂવા ઉત્તર પશ્ચિમમાં 106 ભૂવા. સીડબલ સામેના વિરોધના ખાળવા ભાજપ સજ્જ. ગુજરાતથી ભાજપ જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરશે. પ્રદેશ ભાજપના નેતાઓ પણ તાલુકા સ્તરે કાર્યક્રમ યોજશે. બનાસકાંઠાના ખોડલાના જવાન સરદાર ભીમજી બોકા પશ્ચિમ બંગાળમાં શહીદ થયા. તેઓ બીએસએફમાં ફરજ બજાવતા હતા. જવાનના નશ્વર દેહને અમદાવાદ લવાયો, જ્યાંથી તેમના વતન ખોડલા લઈ જવાશે અને ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરાશે. રાજ્યનું ગૃહ ખાતું સૌથી ભ્રષ્ટ. 1 વર્ષના લાંચના 67 કેસ નોંધાયા. સૌથી વધુ વર્ગ 3ના 187 કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે. વર્ષ 2019માં કુલ 470 આરોપીઓને પકડવામાં આવ્યા. રાજકોટમાં અકસ્માત બાદ મારામારી થઈ. શહેરના કોટીચા ચોક સર્કલ પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 1 કાર ચાલકે બીજા કાર ચાલકને માર માર્યો. ઘટના બાદ પોલીસે મારામારી કરનાર વ્યક્તિઓની ધરપકડ કરી. વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યો. લાફો મારતા ધોરણ 10ના વિદ્યાર્થીના કારનો પડદો ફાટ્યો. સમગ્ર મામલે ટ્યુશન ક્લાસ સંચાલકની ધરપકડ. મોરબીના કડિયાણા ગામે ચોર દુકાનનું તાળું તોડતા રંગે હાથે પકડાઈ ગયો. ગામ લોકોએ ચોરને મેથી પાક ચખાડ્યો. ગામ લોકોએ ચોરને પોલીસ હવાલે કર્યો. વડોદરામાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત. ફતેગંજ પોલીસે અકસ્માતમાં મામલે તપાસ હાથ ધરી. સતત 4થા દિવસે જામનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા. વહેલી સવારે 6:06 2.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, જ્યારે 7:11 2.8ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો. બંને ભૂકંપના કેન્દ્રબિંદુ જામનગરથી 27 કિલોમીટર દૂર. અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા. આનંદનગરના કૃષ્ણ ટાવરમાંથી પોલીસે 3 યુવતીઓ સહિત 1 યુવકને ઝડપ્યો. મોરબીના હળવદમાં દીપડો દેખાયો. દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો. વન વિભાગે દીપડો હોવાની કરી પુષ્ટિ. દીપડાને પૂરવા પાંજરું મુકાયું. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણી કાપ. પોઈચા ફ્રેન્ચ વેલથી પાણી વિતરણ કરતી ફીડર લાઇનમાં લીકેજ. અકોટા અને કલાલી ટાંકી વિસ્તારને અસર. પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણને કારણે ઠંડી ઘટી. પંચમહાલમાં લોકોને ઠંડીથી થઈ રાહત. સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો. સતત 3જા દિવસે વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતામાં થયો વધારો. નર્મદા જિલ્લામાં ઠંડીમાં વધારો. રાજપીપળા સહિત જિલ્લામાં ધુમ્મસને કારણે રાહદારીઓને મુશ્કેલી. તમામ બસો લેટ પડતા મુસાફરો અટવાયા. સાબરકાંઠાની ડેરમાં ઠંડીથી જનજીવનને અસર. તાપમાનનો પારો ઘગડતા છૂટવાયા લોકો. ઠંડીના ચમકારાને લઈ રસ્તાઓ સુમસામ. સુરતમાં સિન્થેટિક ડાયમંડની ડિમાન્ડમાં થયો વધારો. સિન્થેટિક ડાયમંડ અને સામાન્ય હીરા કરતા અનેક રીતે અલગ. અમદાવાદમાં જુદી જુદી 8 થીમ પર ફ્લાવર શોનું આયોજન કરાયું. 4 થી 16 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન. શનિ અને રવિવારે 50 રૂપિયા એન્ટ્રી ફી નક્કી કરાઈ. જૂનાગઢના ગિરનાર પર્વત પર 5.6 ડિગ્રી તાપમાન. જૂનાગઢ શહેરનું તાપમાન 11.6 ડિગ્રી. પવનની ગતિ 4.5 કિલોમીટર પ્રતિ કલાક. 47% ગુજરાત દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું. 2014-2019 દરમિયાન એવરેજ વાર્ષિક 12-15% ધોરણે સ્ટાર્ટઅપમાં થઈ વૃદ્ધિ. રાજ્યમાં વધતી ઠંડી સામે આકાશમાં છવાયા વાદળો. ભુજ 7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ ગાર. તો અમદાવાદમાં ઠંડીનો પારો 12.8 ડિગ્રી, જ્યારે હજુ ઠંડી વધવાની હવામાન વિભાગે આપી આગાહી. અમદાવાદને સાંકળતી 70થી વધુ ફ્લાઇટ મહત્તમ 3 કલાક મોડી પડી. ગાઢ ધુમ્મસના કારણે અમદાવાદ આવતી જતી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેટ થતા મુસાફરો અટવાયા. 4 જાન્યુઆરીથી ફ્લાવર શો. અંદાજે 10 લાખ લોકો મુલાકાત લેશે. સોમવારથી શુક્રવારે એન્ટ્રી ફી 20 રૂપિયા. કુલ 88,500 સ્ક્વેર મીટરમાં ફ્લાવર શોનું આયોજન. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 9 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ યોજાશે. 50 વિદેશી સહિત 89 પતંગબાજો આવશે. ટેકનિકલ કોલેજમાં ઓનલાઈન હાજરીનો અમલ હોવા છતાં ગેરહાજર અધ્યાપકો અંગે આચાર્યો પાસેથી માંગ્યો ખુલાસો. પ્રોફેસરો ગેરહાજર રહીને મોટી હાજરી ભરતા હોવાની ફરિયાદના આધારે ખુલાસો માંગ્યો. ડિપ્લોમા ઇજનેરી કોલેજમાં એસાઇનમેન્ટ જમા ન કરાવનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવાનો નિર્ણય. સરકારી કોલેજના પ્રિન્સિપાલના મનસ્વી નિર્ણયથી વિદ્યાર્થીઓનું સેમેસ્ટર બગડે તેવી શક્યતા. દેશની જુદી જુદી કોલેજમાં અધ્યાપક બનવા માટે લેવાયેલી યુજીસી નેટનું પરિણામ જાહેર. 10 લાખ વિદ્યાર્થીઓમાંથી 65,239 પ્રોફેસર માટે અને 5,092 વિદ્યાર્થીઓ જેઆરએફ માટે પસંદગી પામ્યા. મેડિકલ ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાનારી યુજી નેટના ફોર્મ ભરવાની તારીખ લંબાવાય. મેડિકલમાં પ્રવેશ માટે 6 જાન્યુઆરી સુધી કરી શકાશે ઓનલાઈન અરજી.
નેત્રોજમાં ધોરણ 10-12 પાસ અને ગ્રેજ્યુએટ લોકો માટે જોબ ફેર આયોજન કરાયું. 17મી આઈટીઆઈ હોલ્ડર માટે રોજગાર મેળો યોજાશે. 8 કંપનીઓ 418 નોકરી આપશે. વાર્ષિક 96,000 થી 2,20,000 પેકેજ અપાશે. તીડથી નુકસાન થયેલા ખેડૂતો માટે સારા સમાચાર. સરકાર ખેતરનો સર્વે કરશે અને કામગીરી પૂર્ણ થતા બાદ ખેડૂતોને વળતર આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત. બનાસકાંઠામાં તીડ આક્રમણ મામલે થરાદ એમએલએ સહાયની માંગ કરી. હેક્ટર 2.5 લાખની સહાયની માંગ. માંગ નહીં સંતોષાય તો ભૂખ હડતાલની ધમકી. બનાસકાંઠાના ખેડૂતોને નવા વર્ષમાં તીડથી મળી શકે છે રાહત. મંગળવારે વાવના કુંડાળિયામાં તીડના ઝુંડે આક્રમણ કર્યું હતું. ખેતીવાડી અને તીડ વિભાગે તાત્કાલિક દવાનો છંટકાવ કર્યો. ગીર સોમનાથના વાવરડા ગામે 1 થી 2 વર્ષનો સિંહ કુવામાં પડ્યો. વન વિભાગને જાણ કરાતા 4 કલાકના મહેનત બાદ રેસ્ક્યુ કરી સિંહને બહાર કઢાયો. સિંહને સારવાર માટે મોકલવામાં આવ્યો. ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% કરાયો વધારો. હવે કર્મચારીઓને 12% બદલે 17% મોંઘવારી ભથ્થું મળશે. અમદાવાદમાં ધારાસભ્ય બલરામ થાવાણીનો વિરોધ. આંગણવાડીઓના કામો ના થતા સ્થાનિકોએ કર્યો વિરોધ. 7 વર્ષથી રજૂઆત કરવા છતાં કામ ન થવાનો સ્થાનિકોનો આરોપ. અમદાવાદના વિરમગામમાં કેનાલ તૂટવા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સ્પષ્ટતા. નર્મદારી કેનાલમાં ગાબડું પડ્યું નથી. માટી ધોવાને કારણે પાણી બહાર આવ્યું છે અને સરકારે નર્મદા વિભાગ પાસે રિપોર્ટ માંગ્યો. નાગરિકતા સંશોધન બિલની જાગૃતિ માટે ભાજપ સંમેલનનો યોજશે. ગુરુવારથી મહિનાના અંત સુધીમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ઉપરાંત 12 કેન્દ્રીય નેતાઓ સંમેલન યોજશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાનો લીધો સહારો. એક વિડીયો પોસ્ટ કરીને તેમણે સ્પર્ધાત્મક પરીક્ષામાં કોંગ્રેસ યુવાનોને ગેરમાર્ગે દોરતી હોવાનો આક્ષેપ કર્યો. ગાંધીનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી મામલે મગફળી ખરીદીની સમય મર્યાદામાં થઈ શકે છે વધારો. મગફળીની ખરીદી 14 ફેબ્રુઆરી સુધી લંબાવાય તેવી શક્યતા. કેન્દ્ર સરકાર પાસે સમય મર્યાદા વધારવા મંગાઈ મંજૂરી. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાનું નિવેદન. નર્મદાની કેનાલમાં પાણી ઓવરફ્લો થવાથી ખેડૂતોને નુકસાન થયું. તેને વળતર આપવામાં આવે. ખેડૂતોને આપવામાં આવતા પેકેજની તારીખ લંબાવવામાં આવે. ધોરાજી એપીએમસીમાં સેન્ટર બહાર વાહનોની લાંબી કતાર લાગી છે. ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોને વાહનોની લાંબી કતાર લગાવવાનો વારો આવ્યો. અનેક સમયથી લોકો હજી લાઇનમાં. મનસુખ વસાવાની પોલીસ સામે આંદોલનની ચીમકી. આદિવાસીઓના પ્રશ્ન આપી આંદોલનની ચીમકી. વસાવાએ ફેસબુક પર પોસ્ટ મૂકી એસપી પીઆઈ પર લગાવ્યો ધમકીનો આરોપ. પોલીસ હેડક્વાર્ટર પાસેથી ઝૂંપડા હટાવવાનો વિરોધ. ભરૂચના આદિવાસીની સમસ્યાને લઈ આંદોલનની ચીમકી આપનાર ભાજપના સાંસદ મનસુખ વસાવાના વિરોધ મામલે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા. સમગ્ર મામલો વહીવટી પ્રશ્ન છે. યોગ્ય ફોર્મમાં રજૂઆત કરી તેનું નિરાકરણ લેવાશે. મોરબીની કંસારા શેરીમાં ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન. પાલિકા સામે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોને વિરોધ કર્યો હતો. સામાજિક અગ્રણી ઉપસ્થિતિમાં નોંધાયો વિરોધ. હોસ્પિટલના ભોજનમાં નીકળ્યા કીડા. સુરતની ખટોદરાની યુનિક હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનમાં કીડા. ઘટના અંગે હોસ્પિટલ સંચાલકનું મૌન. કોન્ટ્રાક્ટરનું નામ આપી લૂલો બચાવ. રાજકોટ વોર્ડ નંબર 18માં સ્થાનિકોનો હોબાળો. રોડ રસ્તા મુદ્દે લોકોનો હોબાળો. ગટરની પાઇપલાઇન તૂટવાની 2 ઘટના બનવા છતાં કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી. અનેક રજૂઆત છતાં તંત્ર ઊંઘમાં. છોટાઉદેપુર જિલ્લાની 4 મોડેલ સ્કૂલના વર્ગ 4ના કર્મચારીઓ હડતાલ પર. પગાર વધારાની માંગ સાથે 100થી વધારે કર્મચારીઓ હડતાલ પર બેઠા. નસવાડી સ્કૂલના કર્મચારીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા. પંચમહાલના હલોલની ફતેપુરી પ્રાથમિક શાળાના આચાર્યની બદલીના વિરોધ મામલે વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત. 24 ડિસેમ્બરથી વિદ્યાર્થીઓ હડતાલ પર. શિક્ષકો અને શિક્ષણ વિભાગ વાલીઓને કરી રહી છે સંપર્ક. ભાવનગરમાં રવિ પાકના વાવેતરમાં થયો 4 ગણો વધારો. સૌથી વધારે ઘઉંના પાકમાં થયો વધારો. ગત વર્ષે 3900 હેક્ટરમાં થયું હતું ઘઉંનું વાવેતર, જ્યારે આ વર્ષે 18100 હેક્ટરમાં થયું વાવેતર. ધોરાજીના સુપેડી ગામની પ્રાથમિક સ્કૂલમાં આચાર્યની બદલીના વિરોધમાં ગ્રામજનોએ કરી સ્કૂલની તાળાબંધી. ગામના કન્યા અને કુમાર શાળામાંથી આચાર્યની બદલી થઈ જતા નોંધાવ્યો વિરોધ. અરવલ્લીના ધામણીયામાં શાળાના બાળકોની ગાંધીગીરી સામે આવી. ધામણીયા પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા બાળકોએ આંદોલન શરૂ કર્યું. બાળકોએ ગામમાં રેલી કાઢી શાળા આગળ ધરણા શરૂ કર્યા. અમરેલીના ટોડા ગામે ગામલોકોએ પ્રાથમિક શાળાની તાળાબંધી કરી. શાળાના આચાર્યની બદલી થતા પ્રાથમિક શાળાની તાળાબંધી કરવામાં આવી. ગ્રામજનોમાં શિક્ષણ વિભાગ સામે ભારે રોષ. અમરેલીના ગોરડકા ગામે સ્થાનિકોએ પ્રાથમિક શાળાને કરી તાળાબંધી. શાળાના આચાર્યની બદલી થતા પ્રાથમિક શાળાની ગ્રામજનોએ કરી તાળાબંધી. અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપીને આચાર્યની બદલી ન કરવા કરી હતી રજૂઆત. સુરત મહાનગરપાલિકા હદ વિસ્તરણ મામલે કામરેજ નવા ગામ પંચાયત બહાર ગ્રામજનોનો વિરોધ. કામરેજ તેમજ આસપાસના ગામોને શહેરમાં જોડવા ચાલી રહેલી કવાયતને પગલે નવા ગામ પંચાયતથી રેલી કાઢી મામલતદારને આવેદન આપ્યું. વડોદરામાં વિદ્યાર્થીઓના મોત મામલે શૈક્ષણિક પ્રવાસને લઈને ડીઈઓનો નવો આદેશ. રાજ્યમાં પ્રવાસ માટે 20 દિવસ પહેલા પરવાનગી લેવી પડશે, જ્યારે રાજ્ય સરકાર બહારના પ્રવાસ માટે 25 દિવસ પહેલા પરવાનગી લેવાની જરૂરી માની ચૂકી છે.
गांधीनगर में एनएचएम हेठ आता कर्मचारी की बदली ने मामले धरना गांधीनगर सिविल होस्पिटल पास 150 થી વધુ हेल्थ कर्मचारी धरना पर बैठा। दाहोद सहित राज्य में हेल्थ कर्मचारी गांधीनगर आया। अमदावाद खोखरा में भारत सरकार ने नागरिकता कायदा समर्थन में केन्डल मार्च योजाई। खोखरा मणियासा श्रीजी डेरी पास बगीचा की केन्डल मार्च निकली गोरना कूवा पास पूरी थी। भाजपा होद्देदारों सहित नागरिकों जोड़ाया। डांग जिल्लाना चुचवीहिरी ग्रुप ग्राम पंचायत में जुनेर गाम थी आवड़िया माल जवानो रस्तो ग्रामजनों श्रमदान करी बनाव्यो। वहीवटी तंत्र ने वारंवार रजूआत करी होवा छतां रस्तो न बनता ग्रामजनों रस्तो बनाव्यो। राजूलाना बारपटोली गामे लुक्कागिरी ने मामले धारासभ्य अमरीश डेर नो वीडियो थयो वायरल। उश्केरणीजनक समर्थन आपतो वीडियो वायरल। समग्र मामले राजूला पंथक में राजकारण थी। पंचमहाल जिला अंतरिया विस्तार में रहती महिला ने प्रधानमंत्री मातृवंदना योजना हेठ समयसर लाभ न मिलता नायब कलेक्टर ने रजूआत। घोघबा और शहरा तालुका की 41 वंचित लाभार्थी महिलाओं ने कलेक्टर ने आवेदनपत्र आप। पेट्रोल डीजल और सींगतेल बाद रसोई गैस में मोहवारी भड़को जो घरेलू नॉन सब्सिडाइज गैस सिलिंडर में 18.50 रुपया वारो थो तो होटल में वपराता कमर्शियल गैस सिलिंडर में 30 रुपया वारो। पश्चिम रेलवे द्वारा 46 ट्रेनों में वधारा कोच लगावामां आवशे। मुसाफरों घसाराने जोता वधारा कोच जोड़वानो करायो निर्णय। चालू वर्षे धोरण 10 ना परीक्षार्थियों में 78,000 नो मोटो घटाड़ो। धोरण 10 में 10,82,000 सामान्य प्रवाह में 5,25,000 धोरण 12 सामान्य प्रवाह बाद 12 साइंस में 1,43,000 विद्यार्थियों नोंधाया। स्वच्छता मुद्दे वडोदरा ने राजकोट अमदावाद ने पाछळ राख्यू। स्वच्छ भारत सर्वेक्षण में टॉप 10 में गुजरात ने 3 शहर बीजा क्रमे राजकोट जारे अमदावाद छठा नंबरे। गुजरात पुलिस नवा वर्ष में नवा लुक में जोवा मळशे। यूनिफॉर्म ना तेवर में थशे फेरफार। पुलिस नवी डिजाइन ना बेल्ट साथे पड़शे नजरे। ट्राफिक पुलिस ने तड़का में राहत मळे तेवी ब्लू केप अपाशे। 1 जानुआरी थी रेलवे ना मुसाफरोए प्रवास माटे टिकट ना वधारे पैसा चुकवानी शुरुआत करी। मोटा भागना एसी और प्रीमियम ट्रेनों भाड़ा में धरखम वधारो। सरकार ना पायलट प्रोजेक्ट अंतर्गत भावनगर ने शिहोर धांधली में ड्रोन की जमीन मापणी कराई। सर्वे में गाम तल 2,000 प्रॉपर्टी आवेली छे। सरकारे आधुनिक टेक्नोलॉजी प्रमाणे सर्वे कर्यो। साबरकांठा में अकस्मात में बेना मौत। अकस्मात में बेना मौत थता 4 लोग घायल। ट्रक और कार वच्चे अकस्मात थयो। कार में सवार थता 6 प्रवासी। तलोद चंद्राला हाईवे पर करोल गामी घटना। अमदावाद में प्रगतिनगर गार्डन पास आग लागी थी। बीआरटीएस बस में आग लागी। बनाव में कोई जाना नहीं। आग पर काबू मिलवाया। अमदावाद नारोल पुलिस बाल मजूरों ने मुक्त कराया। ज्योति जॉब वर्क में करावती थी मजूरी। 8 थी वधु बाळकों ने मुक्त कराया। राजकोट में गायों पर करायो घातकी हुमलो। 3 जेटली गाय पर अजाणे शख्स एसिड फेंक्यू। 3 गायों गंभीर रीते थी इजाग्रस्त। गाय पर हुमलो करता गौ प्रेमी में रोष। राजकोट में ट्रक की अड़फेटे 2 लोगों थे मौत। 3 महिलाओं ने मारी थी टक्कर। 2 लोगों ने घटनास्थले मौत थे जारे 1 ने होस्पिटल खसेड़ाई। तरघड़िया गाम पास बने बनाव। अमदावाद में युवक की हत्या। दारू नशा में 4 शख्सों की 1 की हत्या। मेघाणीनगर प्रतापसिंह की चाली की घटना। जूनी अदावत में करी हत्या। दारू नशा में मित्रों हत्या करी। जामनगर में नियमों ने नेवे मूकी ने चलती स्कूलों सामने हवे जनताए अवाज उठाव्यो। महानगरपालिका वोर्ड नंबर 16 कांग्रेस कोर्पोरेटर शहर की रॉयल स्कूल में जनता करी रेड। पतरावाड़ा रूम में स्कूल चलावता होवानो आक्षेप। आणंद कृषि यूनिवर्सिटी में महिला नु मौत। खेतर में काम करती वक्त घास पीलवाना मशीन में आ जाता थयुं मौत। परिजनों मचाव्यो होबाळो। घटना की जांच थता खेतीवाड़ी अधिकारी पण घटनास्थले पहोंच्या। छोटाउदेपुर जबुगाम नजीक रेलवे ट्रैक पर अस्थिर मगजनो युवान ट्रेन नीचे आ गयो। प्रतापनगर थी छोटाउदेपुर जती डेमू ट्रेन नीचे आ जता युवान नु घटनास्थले मौत। बोटाद राणपुरा में आंखलाओ आतंक। भरबजार में आंखला वाखड़ता अफरातफरी। बजारों में रखड़ता आंखला थी लोग परेशान। आंखला आतंकनो वीडियो थयो वायरल। बनासकांठा ने दियोदर रैया गामे थी बोगस तबीबों झड़पाया। दिलीप प्रजापति नामनो युवक डिग्री वगर लोग आरोग्य साथ करते हो छेड़ा। आरोग्य विभागे बोगस तबीब सामे पुलिस फरियाद करी वधु तपास हाथ धरी। धोराजी में पोरबंदर थी राजकोट आती ट्रेन वच्चे आवी जता युवक नु मौत। हाल में मृतदेह ने धोराजी रेलवे स्टेशन में राखवामां आव्यो। आत्महत्या छे के पछी कोई अन्य कारण जेने पुलिसे फरियाद नोंधी वधु तपास हाथ धरी। सूरत में गैंगवॉर में जाहिर में कराई हत्या। शहर वेड रोड पंडोल विस्तार में सूर्या गैंग और डाया गैंग सभ्यों वच्चे खेलायो खूनी खेल। घटना ना सीसीटीवी आवे सामे 5 लोग 1 व्यक्ति ने मार्या तलवार नाखा। राजकोट में रामपीर चौक नजीक पुरपाट झड़पे आती कारे काबू गुमावता मारी कारे पलटी। कार अकस्मात में सदनसीबे कोई जाना नहीं। कार बीआरटीएस कोरिडोर में जीने पलटी। अकस्मात ने सीसीटीवी आवे सामे। डांग में श्याम गहन जंगल में लागी आग। वन कर्मचारियों आग पर मिलो काबू। आग में कोई जाना नहीं। अमदावाद ने सरसपुर में बुटलेगर पर स्थानिकों करो हमलो। गाड़ो बोलवा बाबते थोड़ा तो हमलो। लोग युवक ने लाकड़ी वड़े मारियों मार। पुलिस गुनो नोधी आरोपी की धरपकड़।
અમદાવાદના મેઘાણીનગરમાં પ્રતાપસિંહની ચાલીમાં યુવકની હત્યા. દારૂ નશામાં રહેલ ચારથી વધુ લોકો ભેગા મળી યુવકની હત્યા કરી. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત હત્યા કરાઈ હોવાનું ખુલ્યું. દમણથી પાર્ટી કરીને આવતા લોકો જે હતા તેઓને વલસાડ પોલીસે વિશેષ ડ્રાઈવ કરી સ્વાગત કર્યું. ડ્રાઈવમાં 500થી વધુ પીધેલા લોકો પકડાયા. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં દારૂબંધીના નિયમો રહ્યા કાગળ પર. શહેરમાં 300થી વધુ પ્રોહિબિશનના કેસ ગઈકાલે નોંધાયા. સૌથી વધુ પૂર્વ વિસ્તાર. પૂર્વ વિસ્તારમાં 218 કેસ. પશ્ચિમ વિસ્તારમાં 73થી વધુ કેસ કરાયા. રાજકોટના કોઠારીયામાં સોલવંત વિસ્તારમાં એક ટ્રકમાં ભીષણ આગ લાગી. ટ્રક વીજ થાંભલાને અટકી જતા લાગી આગ. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ. રાજકોટના ઉપલેટાના ગઢાળા ગામની સીમમાં દેખાયો દીપડો. ગામમાં દીપડો દેખાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભય. અમરેલીમાં ફરી સિંહને લઈને ભયનો માહોલ ઉભો થયો. રાજુલાના કાતરગામમાં બે સિંહ એક બે ગાયનું મારણ કરતા લોકોની સાથે માલધારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સાવ જ સીસીટીવીમાં કેદ થયા. ગુજરાત પોલીસના યુનિફોર્મમાં થશે બદલાવ. એક સૂત્રતા લાવવા ગૃહ વિભાગનો નિર્ણય. હવેથી લાગશે ગુજરાત પોલીસનો બેજ. લોગો શોલ્ડર એસેમ્બલ તરીકે લગાવાશે. નેમ પ્લેટ હશે જિલ્લાનું નામ. લોકરક્ષક કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ માટે નિર્ણય. ગુજરાત પોલીસનો બદલાઈ શકે છે યુનિફોર્મ. રાષ્ટ્રપતિએ પોલીસને આપેલા સૌથી મોટા સન્માન. પ્રેસિડેન્ટ કલર્સ બાદ લેવાયો નિર્ણય. ગુજરાત પોલીસમાં એક સૂત્રતા લાવવા ગૃહ વિભાગે આ નિર્ણય લીધો. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવશે. આગામી 7 જાન્યુઆરીથી રિવરફ્રન્ટમાં પતંગોત્સવની શરૂઆત રાજ્યપાલ અને મુખ્યમંત્રી કરાવશે. સુરતના શેખપુર ગામે સદભાવના સંમેલનનું કરાયું આયોજન. 1923માં કસ્તુરબા અને સરદાર પટેલના સાનિધ્યમાં મળ્યું હતું સંમેલન. આદિવાસીઓમાં દારૂ અંધશ્રદ્ધા કુરિવાજ અને લોકજાગૃતિ માટે કરાયું સંમેલનનું આયોજન. ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ માટે જાહેર થયેલા 4 તબક્કામાંથી 2 તબક્કા પૂર્ણ. પહેલા ક્વાર્ટરમાં સુરત 3જા ક્રમે હતું, પરંતુ 2જા ક્વાર્ટરમાં 20મા ક્રમે ધકેલાઈ ગયું. આગામી 3-5 જાન્યુઆરી અમદાવાદના અડાલજ વિસ્તારમાં આવેલા ત્રિમંદિરમાં બ્રહ્મ સમાજ કરશે બિઝનેસ સમિટ અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ સમારોહનું આયોજન. 200થી વધારે ઉદ્યોગ સાહસિકના સ્ટોલ ઉભા કરાશે. રાજ્યકક્ષાની ખેલ મહાકુંભના યોગાસન સ્પર્ધા ભાવનગરની જાન્વી મહેતાએ મેળવ્યો ગોલ્ડ મેડલ. ઓપન એજ શિક્ષક ગ્રુપમાં જાન્વી પ્રથમ સ્થાને રહી હતી. સ્પર્ધામાં રાજ્યભરના 120થી વધુ ખેલાડીઓ ભાગ લીધો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કર્યા. નવા વર્ષ 2020ના પહેલા દિવસે અંબાણી પરિવાર દ્વારકામાં દર્શન કરવા પહોંચ્યો. ચેરમેન મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી અને તેમના જમાઈએ દર્શન કર્યા. નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દરબારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. આવનારું વર્ષ દેશ અને આખા વિશ્વ માટે ફળદાયી નીવડે તેવી લોકોએ મહાદેવને પ્રાર્થના કરી. અમદાવાદમાં ખ્રિસ્તી સમાજના લોકોએ નવા વર્ષની કરી ઉજવણી. ખોખરાના સિયોન નગરના ચર્ચમાં કરાઈ ઉજવણી. 5000 જેટલા રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાડી આકાશમાં ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠાના હિંમતનગર સરકારી જીન ચોકડી પર પોલીસનું ચેકિંગ. રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ. 31 ડિસેમ્બર મનાવી રાજસ્થાનથી પરત ફરતી તમામ ગાડીઓનું કરાઈ રહ્યું છે ચેકિંગ. ખેડાના નડિયાદમાં સંતરામ મંદિરથી સમરસ યંત્ર રથનો પ્રારંભ. સરદાર પટેલ અને રવિશંકર મહારાજના સંસ્કારો અને તેને લઈને આવનારી પેઢીમાં માહિતગાર થાય તે માટે સમરસ યાત્રાનો કરાયો પ્રારંભ. ખેડા જિલ્લામાં 150 ગામમાં રથ ફરશે. આણંદના ઉમરેઠ પંથકમાં વાતાવરણમાં પલટો. વાદળો ઘેરાતા ઘટી ગઈ છે ઠંડી. ધુમ્મસ જેવું વાતાવરણ થતાં ખેડૂતોમાં ચિંતા. ગુજરાતમાં ઠંડી યથાવત. ગાંધીનગરમાં 12.2 ડિગ્રી અને અમદાવાદમાં 12.8 ડિગ્રી તો ભુજ 7 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર. રાજ્યમાં ઠંડીનો પારો ઘટી રહ્યો છે ત્યારે અમરેલીમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો. અમરેલીનું લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી. જંગલ વિસ્તારમાં ઠંડા પવનનું પ્રમાણ વધ્યું. જૂનાગઢ શહેરમાં તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું છે તો પર્વતનું તાપમાન 5.4 ડિગ્રી, જ્યારે ભેજનું પ્રમાણ 62% અને પવનની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાક. કડીની સર્વ વિદ્યાલયમાં કાસવા ગામે NSS શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 51 જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરમાં પાર્ક ફરી એકવાર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન. પૂંછના કૃષ્ણા ઘાટી સેક્ટરના રહેણાંક વિસ્તારોમાં કર્યું ફાયરિંગ. સામે ભારતીય સેનાએ આપ્યું જડબાતોડ જવાબ. નીના ગુપ્તા સ્ટારર ફિલ્મ ધ લાસ્ટ કલરને ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવી. ફિલ્મના ડિરેક્ટર અને શેફ વિકાસ ખન્નાએ ઓસ્કર લિસ્ટનો સ્ક્રીનશોટ ટ્વિટર પર શેર કરી ખુશી જાહેર કરી. દિલ્હીમાં રાજપથ માર્ગ પર 26 જાન્યુઆરીની તૈયારીઓ કરાઈ રહી છે. પરેડને લઈ રાજપથ માર્ગ પર 3 સેનાના જવાનો, આઈટીબીપીના જવાનો, પેરામિલિટરી ફોર્સ અને દિલ્હી પોલીસના જવાનો પરેડની રિહર્સલ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કર્ણાટકના 2 દિવસીય પ્રવાસે. અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. ખેડૂતોને કુલ 14,000 કરોડ રૂપિયાની ભેટ અપાશે. તમકુરમાં પીએમ મોદીની જાહેર સભાનું આયોજન કરાયું.
आतंकवाद पर थल सेना अध्यक्ष निवेदन, आतंकवाद पर थशे कड़क कार्यवाही, जम्मू कश्मीर में स्थिति सामान्य थी है, युवाओं ने खोटा प्रचार में फसावामां आवता होवानी आपी माहिती। पश्चिम बंगाल दुर्गापुर में इंडियन ऑइल कॉर्पोरेशन ने कर्मचारी उतरे हड़ताल पर, विविध मांगणियों ने लेने कर्मचारी उतरे हड़ताल पर। दिल्ली में शीख गुरुद्वारा मैनेजमेंट कमिटी और खानगी फाउंडेशन ने रोपाओं की करी वहेंचणी, अनेक झाड़ सैम्पल आपवामां आव्या, वृक्ष वाववाना विचार साथे कराई वहेंचणी। असमना चिरंग में द्विजिंग 2020 महोत्सव थयो प्रारंभ, द्विजिंग महोत्सव 12 दिवस चालशे, महोत्सव की मोटी संख्या में लोगों लीधी मुलाकात। काठमांडू में विजिट नेपाल 2020 महोत्सव की कराई शुरुआत, 2020 में प्रवासी नेपाल की मुलाकात करे ते माटे महोत्सव की कराई शुरुआत। हैदराबाद में अनेक मंदिर लोगों की भारी भीड़ जोवा मळी, विविध मंदिरों में नवा वर्ष की शुरुआत तथा लोगों भगवान ने आशीर्वाद मेळव्या। भुवनेश्वर में म्युनिसिपल कॉर्पोरेशन ने बुक रोपाओ, कपड़ानी थैली वगैरह कर्यु वितरण, अनेक सामाजिक संदेशों साथ बुक रोपा और कापड़नी थैली करायु वितरण। लखनऊ किल्लो हाल जर्जरित अवस्था में, किल्लानी हालत ने लईने स्थानिक में रोष, किल्लाना समरकामी करी मांग। जम्मू कश्मीर हाईकोर्ट में खाली पड़ेली जग्याओं माटे बहार पड़ेली जाहरात परत खेंचवामां आवी, विपक्ष भारे विरोध बाद 33 पद पार्टीनी जाहेरात रद्द कराई। दिल्ली एनसीआर में ठंडी प्रकोप यथावत, दिल्ली में ठंडी पारो 2.4 डिग्री नोंधायो, नवा वर्षे लोग ठंडी में छूटवाया। दिल्ली में गाढ़ धुम्मस कारण रेलवे व्यवहार पर असर, जेना कारण दिल्ली की आना 21 ट्रेनों 5 कलाक पड़ी मोड़ी, दिल्ली में गाढ़ धुम्मस और ठंडी कारण लोग हैरान परेशान। दिल्ली में ठंडी प्रमाण यथावत, गरीबों ठंडी से बचवा रेन बसेरा लीधो सहारो, दिल्ली विविध विस्तारों में रेन बसेरा उभराया। उत्तराखंड में तापमान पारो घटता भारे बर्फवर्षा, पिथौरागढ़ में बर्फवर्षा की जनजीवन प्रभावित, रस्ताओ पर बर्फ की चादर, चौतरफ बर्फ ने थर जमे। गुजरात में कोईपण नागरिक एक जगह की बीजी जगह रहवा जैसे तो नव रेशन कार्ड बनाने जरूर नहीं पड़े, कारण केन्द्र सरकार आज की वन नेशन वन रेशन लागू कर। देश का पहला चीफ ऑफ डिफेंस तरीके पूर्व आर्मी चीफ जनरल बिपिन रावते कार्यभार संभालो, मीडिया साथ बातचीत करता सेना की त्रय पाखों वे समन्वय साधवा पर विशेष भार मूको। चीफ ऑफ डिफेंस स्टाफ तरीके जनरल बिपिन रावत की निमणूक सामने कांग्रेस सहित विपक्षी पार्टी उठावेल सवालों आप जवाब, जनरल बिपिन रावते दाव करो कि देश की सेना राजनीति से दूर रही काम करे। नागरिकता संशोधन एक्ट विरोध में प्रदर्शन दरमियान दिल्ली में थे हिंसा मामले राजनीति उग्र बनी, केंद्रीय मंत्री प्रकाश जावड़ेकर हिंसा माटे कांग्रेस ने आदमखोर आम आदमी पार्टी ने जवाबदारी आपी। उत्तर प्रदेश की योगी सरकार पॉप्युलेट फ्रंट ऑफ इंडिया पर प्रतिबंध लादवानी करी तैयारी, उपरांत हिंसा फैलावाना आरोप में संगठन में 25 लोगों की धरपकड़ करी, यूपी पुलिस नो दावो है कि राज्य में थे हिंसा में आ संगठनों हाथ होवाना पूरता पुरावा है। भारत सरकारे चंद्रयान 3 ने लीली झंडी आपी, खुद इसरो प्रमुखे सीवने आ जानकारी आपी, उपरांत तमिलनाडु में वधु एक स्पेस लॉन्चिंग सेंटर शुरू करवानी पण जाहेरात कराई है, जेना पर केन्द्र सरकारे पण मंजूरीनी मोहर लगावी। करोड़पति बनवाना सपना देखाड़ी ने ठगाई करती टोलगी ने मुंबई क्राइम ब्रांचे कर्यो पर्दाफाश, एक आरोपी की धरपकड़ कराई, लोगों ने करोड़पति बनाने की लालच आपी फसावता था, आरोपी की पूछपरछ बाद आरोपी पास से नकली नोट खजानो पण जप्त कराया। नागरिकता संशोधन एक्ट पर केरल सरकार और केन्द्र सरकार सामसामे आवी के 140 सभ्यों की केरल विधानसभा में आ कायदा विरुद्ध प्रस्ताव पास करायो, प्रस्ताव में नागरिकता संशोधन एक्ट दूर करने मांग कराई। केन्द्रशासित प्रदेश जम्मू तथा कश्मीर में स्थिति सामान्य थी, स्थानिक तंत्र एसएमएस सेवा शुरू करी, कलम 370 और 35 हटाया बाद अहीं एसएमएस और इंटरनेट सेवा पर प्रतिबंध लगावायो। पश्चिम बंगाल बरगम में एक अकस्मात में 5 लोगों की मौत, उश्केरेला लोगों तोड़फोड़ और आग चंपी करी, रेती भरेली ट्रक एक घर में घुसी जता आ दुर्घटना थी, 5 लोगों की मौत थता उश्केरेला लोगों गाड़ियों में आग लगावी। दिल्ली में नागरिकता कायदा विरोध, इंडिया गेट खाते मोटी संख्या में लोगों विरोध प्रदर्शन, लोगों ने बैनरो और सूत्रोच्चार साथ विरोध। जम्मू कश्मीर नौशेरा में सेना बे जवान शहीद, आतंकियों वे अथड़ामण में बे जवान शहीद, भारतीय सेना आप रही है जड़बातोड़ जवाब। उत्तर प्रदेश मथुरा में हाईवे पर गाड़ी में 3 लोगों ने मृतदेह मिला, गाड़ी में एक पिस्तौल कराई जप्त, समग्र मामले पुलिस तपास हाथ धरी। दिल्ली में भारी धुम्मस जोवा मळी, धुम्मस कारण विजिबिलिटी में घटाड़ो, वाहन चालकों ने वाहन चलावा भारी हालाकी, अकस्मात प्रमाण बढ़ू। दिल्ली में रेन बसेरा में लोग उभराया, दिल्ली में पड़ रहे हाड़ थी जाती ठंडी कारण लोग रेन बसेरा में आशरो लई रहा है, एम्स पास आश्रय स्थान थू फूल। झारखंड में ठंडी कारण 15 लोगों की मौत, जयरे पंजाब में धुम्मस कारण अकस्मात में थोड़ा वारो, अकस्मात लैने 12 लोग रखाया मौत। पंजाब में ठंडी सकंजो कसो, लुधियाना में ठंडी कारण लोग घर में पुराया, रोड रस्ता पर लोगों की पाखी हाजरी जो मिली, ठंडी ने साथ धुम्मस प्रमाण।
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઠંડીનો પારો ઘટ્યો. ઠંડીને કારણે સ્થાનિકોમાં હાલ થયા બેહાલ. સ્થાનિકોએ ઠંડીથી રક્ષણ મેળવવા તાપણા અને ગરમ કપડાનો લીધો સહારો. જમ્મુ કાશ્મીરના હાલ તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે. દાલ સરોવર થીજી ગયું છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ તાપમાનનો પારો -4 ડિગ્રી. ઉત્તર ભારતમાં હાલ ઠંડીનું જોર વધ્યું છે. હિમાચલ પ્રદેશમાં બરફ વરસવાને લઈને મનાલીમાં લોકોને ધસારો જોવા મળ્યો. મનાલીમાં ચારે તરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી. હિમાચલ પ્રદેશના રામપુરામાં ઠંડીથી બચવા લોકોએ તાપણીનો લીધો સહારો. માર્કેટમાં લોકોની પાકી હાજરી જોવા મળી. લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું. હલ્દવાનીમાં ઠંડીનો પારો ઘટ્યો. તાપમાનમાં ઘટાડો નોંધાતા રોડ રસ્તા પર વાહનોની પાકી હાજરી જોવા મળી. ઠંડીના કારણે લોકોને ભારે હાલાકી. ઠંડી સાથે ધુમ્મસ પણ જોવા મળ્યું. ચેન્નઈના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો. સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. મુશળધાર વરસાદના પગલે રસ્તા પર પણ પાણી ફરી વળતા નોકરિયાત લોકોને વરસાદથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કેદારનાથમાં ભારે હિમવર્ષા. બરફ વર્ષાને કારણે જનજીવનને અસર. ઠંડીનો પારો ઘટતા રસ્તા પર જામ્યા બરફના થર. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તાપમાન -1 ડિગ્રીએ પહોંચ્યું. એવામાં પર્યટક નગરી કુલ્લુ મનાલીમાં -1 ડિગ્રી તાપમાનમાં પણ લોકોએ નવા વર્ષની ઉજવણી કરી. કુલ્લુથી લાહોલ સ્પીતિ જવા માટે તંત્ર દ્વારા હેલિકોપ્ટરની સુવિધા પણ આપવામાં આવી. ભારે બરફ વર્ષાને કારણે ઠંડીમાં પણ વાહન વ્યવહાર ખોરવાયો. નવા વર્ષના પહેલા દિવસે મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શનાર્થીઓનું મહેરામણ ઉમટ્યું. અહીં વિશેષ આરતીનું આયોજન કરાયું. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી. પુડુચેરીમાં નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી. ઉપરાજ્યપાલ કિરણ બેદીએ ગાંધી બીચ ખાતે નવા વર્ષની કરી ઉજવણી. લોકો સાથે કર્યા નવા વર્ષનું સ્વાગત. દિલ્હીમાં DRDOના વડા સતીશ રેડ્ડીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની લીધી મુલાકાત. સ્મારક પર જઈ જવાનોને શ્રદ્ધાંજલિ આપી.